ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભાજપ દ્વારા સ્વચ્છતાની રેલી યોજી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. 6 એપ્રિલ 1980 સ્થાપના દિવસને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો પ્રાંતિજ ખાતે પણ નાની બાગોર ખાતે આવેલ શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મંત્રી નિકુલ રામે, નગરપાલિકાના કોર્પોરેટર અરવિંદભાઈ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ ટેકવાણી સહિત સૌ કોઈ ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા સ્થાપના દિવસને લઈને ઉપસ્થિત રહીને ફોટાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા સૌ કોઈ ઉપસ્થિતોને કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો સ્થાપના દિવસની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ તથા ફરજિયાત માસ્ક સાથે ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ નાની ભાગોથી સ્વચ્છતા અંગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રોડ ઉપર પડેલ પ્લાસ્ટિકનો કચરો ઉઠાવવામાં આવ્યો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ આજનો સ્થાપના દિવસ છે. 1980માં આ જ દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. સમગ્ર દેશની અંદર આજે આ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે પ્રાંતિજ શહેર મંડળમાં પણ આજનો આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહથી રંગે ચંગે એમાં મનાવવામાં આવ્યો છે. ભારત ભાજપનો ઇતિહાસ અને વિકાસ એની ખૂબ ઝીણવટથી કાર્યકરોની વચ્ચે એની ચર્ચાઓ પણ કરવામાં આવી અને હવે પછી દરેક કાર્યકર્તાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લાગે એ માટે પણ આખું શહેર મંડળે સંગઠને કરેલું છે. સાથે સાથે અમારું પ્રાંતિજ નગર એ પ્લાસ્ટિક મુક્ત બને એ માટેનો પહેલો જ કાર્યક્રમ સાથે મળીને કાર્યકરો પણ આજે કરી રહ્યા છે. મિત્રો, 6 તારીખથી શરૂ કરીને 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ સુધીના દરરોજ વિવિધ કાર્યક્રમો સંગઠનને આખા આયોજન કરેલું છે. 14મી તારીખે પણ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ થાય, સેવા વસ્તીની અંદર પણ કાર્યક્રમો થાય એનું પણ આખું આયોજન કર્યું છે. 13મી તારીખે ભૂમિ સુપોષણના કાર્યક્રમો છે, એ અનુસંધાને પણ 1 મહિના સુધીના કાર્યક્રમો જે થવાના છે એની અંદર પણ શહેર ક્યાંય પાછું નહીં પડે એ પણ કાર્યક્રમો કરાવે છે. એ અનુસંધાને આજે બધા સાથે મળીને બસ હવે આ કાર્યક્રમ પૂરા કરીએ છીએ. ધન્યવાદ.